નમસ્કાર વિચારી મિત્રો, સ્વાગત છે તમારી YouTube ચેનલ ની અંદર. ધોરણ છ ની અંદર આપણે અલગ અલગ વિડીયો સમજીએ છીએ, જેમાં આપણે વિજ્ઞાન વિષયની અંદર જે અગાઉ વિડીયો ઘણા બધા મુકાઈ ગયા છે, ના જોયો તો જોઈ લેજો. પાઠ ની સમજના વિડીયો છે. આજે આપણે પાઠ બીજો, વસ્તુઓના જૂથ બનાવવા એમના વિશેના અલગ અલગ મુદ્દાઓ છે, જેમાં 2.2 પદાર્થોના ગુણધર્મો, એનો દેખાવ, એમાં પ્રવૃત્તિ 3 આવે છે, સખતપણું, અને પ્રવૃત્તિ 4માં દ્રાવ્ય અથવા અદ્રાવ્ય છે એટલી બાબતો સમજશું. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. આવા બીજા ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે, એના જોયો તો જોઈ લેજો. અગાઉ આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે, એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય તો એના માટે પણ તમને ઉપયોગી થાય. બરોબર, તો શરૂઆત કરીએ 2.2 થી. પદાર્થોના ગુણધર્મો, તો એને શું કહેવાય, પ્રોપર્ટી ઓફ મટીરિયલ્સ, એટલે કે એના ગુણધર્મો શું છે. તો એવો પ્રશ્ન થાય કે શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે ટમ્બલર એટલે કે ડબલું છે, કાપડનું કેમ બનાવવામાં આવતું નથી? તો કે હા, જો આપણે કાપડનું બનાવીએ ડબલું તો શું થાય, પાણીમાંથી નીકળી જાય ને, બરોબર. એટલે પાણીનો સંગ્રહ કરવા માટે એવા ઘન પદાર્થની જરૂરિયાત પડે છે, બરોબર. એમાં જો કાણા કાણા હોય, કાપડની અંદર કાણા છેદ છેદ ઝીણા ઝીણા હોય, એટલે શું થાય છે, પાણી નીકળી જાય છે. તો તમે એ ધ્યાનમાં રાખો છો કે ટમ્બલરનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ, એટલે એની અંદર આપણે શું ભરીએ છીએ, પ્રવાહી ભરીએ છીએ. તો પ્રવાહી જેવો કોઈ પણ વસ્તુની અંદર ભરતા હોય તો એ વસ્તુ કેવી હોય છે, તો કે ઘન હોય છે, બરાબર, સખત હોય છે. તો એની અંદર પ્રવાહી છે રહી શકશે ને, નહીં તો એમાંથી નીકળી જશે. એટલા માટે આપણે કાપડનું ટમ્બલર બનાવતા નથી, બરોબર. એટલે એના માટે આપણે હાસ્યાસ્પદ લાગે, હસવું આવે હોય કહીએ તો પણ. ટમ્બલર બનાવવા માટે કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવા પદાર્થ કે જે પાણીને રોકી શકે, એટલે કે ઘન પદાર્થ એને કહેવાય, બરાબર. એટલે કાચનું બનાવી શકો, પ્લાસ્ટિકનું બનાવી શકો, ધાતુનું બનાવી શકો, એવા કોઈ પણ પદાર્થો જે ઘન પદાર્થ છે એ ઉપયોગી કરી શકે છે ડબલા માટે. રસોઈ માટે વાસણ બનાવવા માટે કાગળનો ઉપયોગ કરવો એ ડબલા પણ ભર્યું કાર્ય નથી. એ જ રીતે રસોઈ કરવી હોય તો એના કાગળમાં આપણે રસોઈ કરવી હોય તો કાગળ છે એ સળગી જાય ને, બરાબર. એટલા માટે થઈને ઘન પદાર્થ જે સળગે ને એવો પદાર્થ હોવો જોઈએ, જે ઉષ્માનો સહન કરી શકે, બરાબર. એના માટે થઈ અને આપણે એ બાબતને ધ્યાનમાં લેવાની છે. આગળ વાત કરીએ, આમ આપણે જોયું કે કોઈ પણ વસ્તુને બનાવવા માટે, બરાબર, આપણે પદાર્થની પસંદગી, તે પદાર્થના ગુણધર્મો અને ઉપયોગના હેતુને આધારે આપણે પસંદગી કરીએ કે અંદર પ્રવાહી ભરવું છે કે એની અંદર વાયુ ભરવો છે, કે એ રીતે આપણે એ પદાર્થ છે પસંદ કરીએ છીએ, બરાબર. એટલે તમામ ગુણધર્મો એના કયા હેતુ માટે, એટલે કે કેના ઉપયોગ માટે આપણે વાપરીએ છીએ, બરાબર, અને ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે એના આધારે એ પદાર્થ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. એના ઘણા ગુણધર્મો છે, એની ચર્ચા કરવામાં આવેલી છે અહીંયા. જેમ કે એનો દેખાવ પહેલો તો આપણે જોવો પડે, બરાબર. કોઈ પણ દેખાવ છે એના આધારે પદાર્થ છે જુદા જુદા દેખાવ પ્રમાણે આપણે ઉપયોગમાં લેતા હોય. પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી અલગ દેખાતા હોય, જેમ કે લાકડું છે લોખંડથી એકદમ અલગ જ દેખાય છે, એનો રંગ છે, એનો બાહ્ય દેખાવ છે જુદો દેખાય. એ રીતે લોખંડમાં પાછા તો કે તાંબુ હોય તો એ જુદું દેખાય, એલ્યુમિનિયમ હોય તો એ જુદું દેખાય, બરાબર. તેમ છતાં લોખંડ અને તાંબા અને એલ્યુમિનિયમમાં કંઈક ને કંઈક સમાનતા હોય, બરાબર. બે ગરમ થઈ શકતા હોય, બરાબર. પછી બે ઉષ્માના સુવાહક કહેવાય. બધું શું છે, ઉષ્મા ગરમ કરવા માટે એ જરૂરી છે. એટલે ધાતુની અંદર અમુક જે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે, એમાં કંઈક ને કંઈક સમાનતા હોય, કંઈક જુદું પણ હોય, બરાબર. જે પાછું લાકડાની અંદર ન હોય, બરાબર. એટલે એ દેખાવના આધારે આપણે શું કરીએ છીએ, તો કે એનો આકાર જુદો હોય, એનો રંગ જુદો હોય, બરાબર. એના આધારે આપણે અલગ પાડતા હોઈએ છીએ, એનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. ત્યાર પછી એવા આવે છે પ્રવૃત્તિ 3. વિવિધ પદાર્થો જેવા કે કાગળ, પૂઠું, લોખંડ છે, લાકડું છે, તાંબાનો તાર છે, એલ્યુમિનિયમ પતરું, ચોકના નાના ટુકડાને ભેગા કરવાના, શું તમે ચળકતી ધાતુ દેખાય છે? આ પ્રવૃત્તિ આપણે પહેલા સમજી લઈએ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રવૃત્તિ 3 આપી છે કે આપેલ વસ્તુઓને ચળકાટ વાળી છે કે ચળકાટ વગરની, એની પ્રવૃત્તિ છે એનું નક્કી કરવાનું છે. ચળકાટ વાળી એટલે ચમકતી હોય એવી, અને ચળકાટ વગરની એટલે ચમકતી ન હોય એવી, બરાબર. એમાં આપણે હજી વસ્તુ આપી કે કાગળનો ટુકડો, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમ પતરું, ચોકના ટુકડા, પેન્સિલ, લોખંડની પટ્ટી, રબર.
સાધન સામગ્રીમાં ધાતુ કાપવાની કાતર આપને આપેલી છે. પદ્ધતિ જોઈએ. એમાં પહેલું કે આપેલ વસ્તુ વારાફરતી લઈને તેનો ચળકાટ છે કે નહીં તપાસવાનું, ચમકે છે કે નહીં જોવાનું. પહેલા તો જરૂર પડે વસ્તુઓની સપાટી કાચ પેપર સાથે ઘસીને એમાં નિરીક્ષણ કરવાનું. ઘણી વખત એના ઉપર શું હોય તો કે બીજું પડ ચડી ગયું હોય, તો ચળકાટ ગયો હોય, એના શું કરવાનું, આપણે કાચ કાગળ આવે ને એ કાચ પેપર એના ઉપર ઘસવાનો, એટલે પછી ચમકે છે એમ જોઈ લેવાનું. જરૂર પડીએ વસ્તુઓને બે ભાગમાં કાપીને કપાયેલી સપાટી ચળકે છે કે નહીં, એટલે કે ચળકાટવાળી સપાટી દેખાય છે કે નહીં, તો એ વચ્ચેથી કાપીને જોઈ લેવાનું એ સપાટી ચળકાટવાળી દેખાય છે કે નહીં. ચળકાટવાળી ને ચળકાટ વગરની વસ્તુઓને શું કરવાનું, એ અહીંયા અલગ પાડવાની છે. જોતું જાય કે આમાં ચળકાટ છે કે નહીં, ચમકે છે કે નહીં, તો એને અલગ તારવતા જઈએ. તો ચળકાટવાળી વસ્તુઓ કઈ કઈ થઈ? તો કે તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું ને લોખંડની ભઠ્ઠી. આ ત્રણેય વસ્તુ કેવી થઈ? તો કે ચમકતી હોય એવી થઈ. ને ચળકાટ વગરની વસ્તુમાં કઈ કઈ આવી? તો કાગળનો ટુકડો, લાકડું, ચોકના ટુકડા, પેન્સિલ અને રબર, એમાં કઈ ચળકાટ આવતો નથી. આ વસ્તુ ચમકતી નથી. બેને અવલોકન કરીને જુદા તત્વ આપણે તો અવલોકન શું લખી શકીએ કે તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું અને લોખંડની પટ્ટી જેવી ધાતુઓની બનેલી વસ્તુઓ કેવી હોય? ધાતુની બનેલી વસ્તુ કેવી હોય? તો કે આ ત્રણેય ધાતુની બનેલી વસ્તુ એ કેવી છે? તો કે ચમકતી છે, એટલે કે ચળકાટવાળી છે. તો નિર્ણય લખી શકીએ આપણે કે ધાતુઓની બનેલી વસ્તુઓ ચળકાટવાળી હોય છે અને ધાતુઓ સિવાયની વસ્તુઓ ચળકાટ વગરની હોય. બરોબર, ધાતુઓની બનેલી વસ્તુ ચળકાટવાળી, ધાતુઓ સિવાયની વસ્તુ કેવી હોય? ચળકાટ વગરની હોય છે. આપણે એના દ્વારા સાબિત કરી શકીએ છીએ. એ જ વસ્તુ અહીંયા આપણે આપી દીધી છે. બરોબર, કપાયેલા ભાગનું નિરીક્ષણ કરો અને કપાયેલી સપાટી જોવાની કે એમાં ચળકાટ છે કે નહીં એનું અલગ કરવાનું. બરોબર, અને ચમકે છે કે નહીં એને અલગ કરી અને વસ્તુઓ છે એમાં ચળકાટવાળી ચળકાટ વગરની આપણે યાદી તૈયાર કરી શકીએ. શક્ય હોય ત્યાં એવું લાગે તો કાચ પેપરનો ઉપયોગ કરીને પણ આપણે જોઈ શકીએ છીએ. બરોબર, એના દ્વારા આપણે નક્કી કર્યું કે આ જે વસ્તુઓ હતી, ધાતુઓ હતા, એ બધા કેવા છે? તો કે ચળકાટવાળા છે, અને બાકીના જે છે બરોબર એ ચળકાટ વગરના છે, એમાં ચમકતા નથી. એટલે ઘણી વખતે જો ઝાંખું થઈ ગયું હોય, હવા ભેજ લઈ ગયો, એના કારણે એ સપાટી છે એની ચમક હોઈ ગઈ હોય, તો શું કરે છે? તો કે એને ચળકાટ આપવા માટે કાચ પેપર ઘસીને ચળકાટ આપી શકાય. બરોબર, અથવા એ ધાતુને કાપો ત્યાં પણ તમને ચળકાટ જોવા મળે છે, એના દ્વારા પણ ધાતુઓને ઓળખી શકાય. હવે બીજું જેમ આપણે જોયું દેખાવ, એવી રીતના બીજો કયો ગુણધર્મ જોવાનો છે? સખતપણો, એટલે કે હાર્ડનેસ. બરોબર, બાહ્ય દેખાવ છે એટલે એપિયરન્સ કહેવાય, અને સખતપણો એટલે કેટલો સખત છે, કેટલો કઠણ છે, આપણે કહીએ ને એ હાર્ડનેસ કહેવાય. તો એ સમજી લે કે જ્યારે તમે કોઈ પણ વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો, બરોબર, પદાર્થને તમે દબાવો ત્યારે કેટલાક દબાવવામાં મુશ્કેલ અનુભવાય છે, દબાતા નથી આપણાથી. કેટલાક વસ્તુ સરળતાથી આપણે દબાવી શકીએ છીએ, કેટલીક વસ્તુ દબાવી શકતા નથી. જેમ કે ધાતુની એક ચાવી લઈ, તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચોક, અન્ય કોઈ પણ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરકો પાડવાનો પ્રયત્ન કરો. બરોબર, એના ઉપર શું થાય છે? તો કે ચાવી લઈ અને એના ઉપર લીટો પાડવાનો, ચાવીથી દબાવીને એના ઉપર ઘસરકો પડે છે કે નહીં, એના ઉપર ચેકો પડે છે કે નહીં, આપણે કહીએ ને એને ઘસરકો કહેવાય. તો તમે કોઈ પણ પદાર્થ પર સરળતાથી ઘસરકો પાડી શકતા હોય તો એ પદાર્થો છે એ પોચા છે થોડાક પ્રમાણમાં, અને જેના ઉપર ઘસરકો પાડી શકાતો નથી એને સરળતાથી દબાવી શકાતા નથી. જેના ઉપર ઘસરકો પાડી શકાય છે એ બધા પદાર્થો કેવા છે? નરમ છે, પોચા છે, એટલે એને નરમ પદાર્થ અથવા સોફ્ટ પદાર્થ કહેવાય. અને બાકીના જે પદાર્થો છે જેના ઉપર ઘસરકો પાડવો મુશ્કેલ છે અને દબાવવાનું મુશ્કેલ અનુભવ હોય છે એ સખત છે, એટલે કે હાર્ડ પદાર્થ છે. ઉદાહરણ તરીકે તમને કહો તો રૂ અથવા વાદળી, એટલે સ્પોન્જ જે આવે છે ને, સ્પોન્જ એ કેવું છે? નરમ છે. લોખંડ કેવું છે? તો કે સખત છે. બરોબર છે. એ જ રીતે દેખાવના સંદર્ભમાં આપણે જોઈએ તો બેનો ગુણધર્મ કેવો હોય છે? તો કે જુદો જુદો છે. દેખાવ આપણે જોઈએ તો એમાં ચળકાટવાળું હોય, સખતવાળું અને ખરબચડવું અથવા લીસું, એ બધા એના ગુણધર્મો કહી શકાય. આના સિવાયના પણ ઘણા બધા ગુણધર્મો છે, વિચારી શકીએ. બરોબર, અને એનું વર્ણન હવે આગળ જોઈએ. તો સખત આપણે ખ્યાલ આવી ગયો કે જે પદાર્થને આપણે દબાવી શકીએ છીએ સરળતાથી એ પદાર્થ નરમ છે, અને જે પદાર્થ છે એને સરળતાથી દબાવી શકાતા નથી એ બધા પદાર્થો કેવા છે? કઠણ છે અથવા તો સખત પદાર્થ છે, હાર્ડ પદાર્થ છે. બરોબર, અને બાકી જે તમને ઉદાહરણ આપ્યું કે એમાં ચાવી લોખંડની લઈને બીજા તમે સામે બીજા પદાર્થ ઉપર ચેકો પાડી શકો, અથવા લીટો પાડી શકો છો, અથવા ઘસરકો પાડી શકો છો, એ પદાર્થ બધા નરમ છે અને જેના ઉપર લીટો પાડી શકાય કે ઘસરકો ન પાડી શકાય
બધા પદાર્થ કઠણ છે, એના ઉપરથી આપણે સખતપણું નક્કી કરી શકીએ છીએ કેવો પદાર્થ સખત છે અને કેવો નરમ છે. રેડી, હવે જે આવે છે એ કેવું આવે છે? દ્રાવ્ય અથવા અદ્રાવ્ય, આ પણ ગુણધર્મ જ છે પદાર્થના ગુણધર્મમાં. તો કે દ્રાવ્ય અને અદ્રાવ્ય એટલે કે સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ. દ્રાવ્ય કોના કહેવાય પહેલા તો? તો કે જે પદાર્થ છે એ એકની અંદર બીજો પદાર્થ છે ભળી જતો હોય તો એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. અને અદ્રાવ્ય કોનો કહેવાય? તો કે જે પદાર્થ છે અંદર બીજા પદાર્થમાં ઉમેરીએ છતાં પણ એ ભળતો ન હોય, એમાં ભળી જતો નથી, તો એને કેવા કહેવાય? અદ્રાવ્ય કહેવાય. તમને સામાન્ય આપણે એક મીઠાનું ઉદાહરણ લઈ, તમે બધા મીઠું તો જોયું જ છે. મીઠાની આપણો જે ભાગ છે એ મીઠું છે, પાણીમાં નાખીએ છીએ આપણે, તો પાણીની અંદર મીઠું નાખ્યું ને આપણે, તો પાણીની અંદર મીઠું નાખીને પછી આપણે એને હલાવીએ છીએ પાણીને, તો શું થાય છે? મીઠું દેખાય છે થોડાક સમય પછી? તો કે નથી દેખાતું. શું કામ એને નથી દેખાતું? તો કે એ મીઠું છે ધીમે ધીમે શું થાય છે? પાણીની અંદર ભળી જાય છે. શું થઈ જાય છે? ભળી જાય છે. એટલે એને કેવું કહેવાય? તો કે દ્રાવ્ય પદાર્થ કહેવાય. કેવું કહેવાય? દ્રાવ્ય પદાર્થ કહેવાય. બરોબર. પણ જો પદાર્થ છે એ ભળે નહીં તો એને કેવો કહેવાય? અદ્રાવ્ય પદાર્થ કહેવાય. જેમ કે લોખંડનો ભૂકો તમે પાણીમાં નાખો, લોખંડના ભૂકાને હલાવો, તો શું પાણીની અંદર એ લોખંડનો ભૂકો ભળી જાય? તો કે નહીં, એ તળિયે પડ્યો રહે એમને એમ. બરોબર. તમે હલાવો ત્યાં સુધી એમને ફરે પણ એ કઈ ભળતો નથી. બરોબર. તો એ કેવું કહેવાય? અદ્રાવ્ય કહેવાય. તો એના માટે તમને અહીંયા એક પ્રવૃત્તિ આપી છે અને કોષ્ટક પણ આપેલું છે. બરોબર. એ પદાર્થ છે એને આપણે પ્રવૃત્તિ દ્વારા પણ સમજી શકીએ છીએ અને કોષ્ટક પણ આપને આપેલું છે. તો એની પ્રવૃત્તિ આપણે સમજી લઈએ પેલા તો. બરોબર. જે આપણે પ્રવૃત્તિ ચાર આપી છે ને, આપેલા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે કે નહીં તે તપાસવાનું છે. તો એમાં કયા કયા પદાર્થો જોશે? તો મીઠું, રેતી, ખાંડ, ચોકનો ભૂકો, લાકડાનો વહેર, આ બધા પદાર્થો જોશે. સાધન સામગ્રીમાં કાચના 5 પાત્ર લેવાના અને ચમચી લેવાના, અલગ અલગ પાત્ર જોતા જવાનું, ઉમેરતું જવાનું. તો પેલા પાત્રમાં જોયું કે મીઠું અદ્રશ્યથી જે છે રેતી છે ઉમેરતો, રેતી છે એમને એમ જ રહે છે તળિયે ભેગી થઈ જાય ને પછી, એટલે અદ્રશ્ય થતી નથી. બરાબર. તો પદ્ધતિ જોઈ લઈ. કાચના 5 પાત્ર લેવાના, પ્રત્યેક પાત્રમાં લગભગ 2/3 ભાગ પાણી ભરવાનું, એટલે પૂર્ણો ભાગ પાણી ભરવાનું. બરાબર. પછી એક ચમચી છે એક પાત્રમાં મીઠું નાખીને બીજા પાત્રમાં એક રેતી નાખીએ છીએ. બરાબર. બીજા પાત્રની અંદર શું નાખીએ છીએ? રેતી નાખીએ છીએ આપણે. તો ત્રીજા, ચોથા, પાંચમા પાર્ટ એમાં પાછો ખાંડ નાખવાનો, એકમાં ચોકનો ભૂકો નાખવાનો, લાકડાનો વેર નાખવાનો. દરેક પાત્રમાં પાણીની છે એ ચમચી વડે હલાવતું જવાનું, થોડો સમય રાહ જોવાનું, પાછું એ ચમચી વડે હલાવતું જવાનું. અને પાણીમાં ઉમેરેલો જે પદાર્થ છે એનું શું થાય છે એનું અવલોકન કરવાનું છે. એનું કોષ્ટકમાં તમારે નોંધ કરવાની છે શું થાય છે એનું. બરોબર. વિવિધ ઘન પદાર્થોને પાણીમાં મિશ્રિત કરતા શું થાય છે એ જોવાનું છે. તો પદાર્થની વાત કરીએ તો મીઠું છે પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે. શું કામ એને? તો કે ભળી જાય છે. એટલે રેતી છે પાણીમાં અદ્રશ્ય થતું નથી, ભળતું નથી. ખાંડ છે પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે, ભળી જાય છે. એટલે ચોકનો ભૂકો છે પાણીમાં અદ્રશ્ય થતો નથી. લાકડાનો વેર પણ પાણીમાં અદ્રશ્ય થતો નથી. તો અવલોકન આપણે લખી શકીએ કે પહેલું કે મીઠું અને ખાંડ પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય, એટલે કે એમાં ભળી જાય છે. ત્યારે બીજું કે રેતી, ચોકનો ભૂકો અને લાકડાનો વેર પાણીમાં અદ્રશ્ય થતા નથી, એટલે ભળતા નથી. તો આપણે નિર્ણય લખી શકીએ કે મીઠું અને ખાંડ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે રેતી, ચોકનો ભૂકો અને લાકડાનો વેર પાણીમાં દ્રાવ્ય નથી, એટલે કે ભળતા નથી. તો આ ખ્યાલ આવી ગયો. જે ભળી જતા હોય એ દ્રાવ્ય કહેવાય, ન ભળતા હોય એ અદ્રાવ્ય પદાર્થ કહેવાય. જેમ કે મીઠું ખાંડ દ્રાવ્ય થયા, જ્યારે રેતી છે ચોકનો ભૂકો લાકડાનો ભૂકો એ ક્યાંય ભળતો નથી પાણીમાં, એટલે એ બધાય અદ્રાવ્ય કહેવાય. બરોબર. તો એ જ પ્રવૃત્તિ અહીં આપણે સમજ્યા. બરોબર. આ બધા પદાર્થને એકત્રિત કરી અને કાચના પાત્રમાં આપણે લઈએ છીએ, 2/3 ભાગ પાણી ભરીએ છીએ, પછી બધાને અંદર પાણીમાં ઉમેરતા જઈએ, ચમચી વડે હલાવતા જઈએ, થોડા મિનિટ રાહ જોવાની, ફરી પાછું ચમચી વડે હલાવતા જઈએ, પછી જોવાનું કે કયો પદાર્થ ભળી જાય છે અને કયો પદાર્થ ભળતો નથી, એટલે કે એમનો એમ રહે છે પાણીની અંદર. એ આપણે જોયું. બરોબર. કોષ્ટક પણ જોઈ લીધું કયો પદાર્થ ભળી જાય છે. તો જે પદાર્થ ભળી જતા હોય, બરાબર, એટલે કે અદ્રશ્ય થઈ જતા હોય, એ બધા પદાર્થ દ્રાવ્ય કહેવાય. ભળી જાય અને અદ્રશ્ય થઈ જાય, દેખાતા બંધ થઈ જાય. કેમ કે મીઠું નાખ્યો, ખાંડ નાખી, એ પાણીમાં ભળી જાય છે ને, પછી દેખાતા નથી, એટલે કે અદ્રશ્ય થઈ જાય છે. તો એ બધા દ્રાવ્ય કહેવાય. જે પદાર્થ ભળતા નથી એ બધા પદાર્થ કેવા કહેવાય? તો કે અદ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે છે. બરાબર. એમને એમ અંદર રહે છે એટલે અદ્રશ્ય થતા નથી, તો એ બધા પદાર્થ કેવા કહેવાય? અદ્રાવ્ય પદાર્થ કહેવાય. તો આ રીતે આપણે પ્રવૃત્તિ પણ કરી શકીએ છીએ. બરાબર. દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થ છે એને અલગ પણ પાડી શકીએ છીએ. તો આ રીતે વર્ગીકરણ કરી શકીએ આપણે એના ગુણધર્મ દ્વારા પણ.
એ બધા દ્રાવ્ય છે કે અદ્રાવ્ય. બરોબર છે. આવી રીતે બીજા પણ પદાર્થો લઈને તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. બરાબર, તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીનો જે પાર્ટ છે એ સમજશું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ન જોયા તો જોઈ લેજો, ઉપર પ્લેલિસ્ટમાં પણ છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો, જોતા રહેજો વિડીયો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.